વલસાડની શાહ કેએમ લો કોલેજમાં વિદ્યાર્થી મંડળની યોજાયેલ ચૂંટણીના મુદ્દે એબીવીપી દ્વારા કોલેજના ટ્રસ્ટી મંડળને આવેદનપત્ર આપી વિદ્યાર્થી મંડળની ચૂંટણી રદ કરવાની માંગણી કરી હતી એબીવીપીએ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા ચૂંટણીમાં પક્ષપાતી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જનરલી વલસાડ લો કોલેજમાં ઇલેક્શન લગભગ હોતું છેલ્લા ઘણા વર્ષો ત્યાં ઇલેક્શન થયેલું નથી પણ તેમ છતાં આ વખતે ચાર ચાર ઉમેદવારો જયારે જીએસમાં ઉભેલા હતા અને ઉમેદવારોને તો જીએસમાં ઉભા રહેવાનો અધિકાર હોય છે જે ઉમેદવારો લાયક હતા તે લોકોમાંથી ચાર ઉમેદવારો અને તે લોકોને આપણે અધિકાર આપેલો હતો કે ભાઈ તમે રહી શકો છો અને તે લોકો પાસે બાકીના જે એલઆર અને સીઆર હતા તેમના પાસે આપણે વોટિંગ કરાવેલું છે અને બિલકુલ લોકશાહી પદ્ધતિથી વોટિંગ થયેલું છે અને તે પ્રમાણે વિજેતા જાહેર થયેલા છે એ ટાઇપિંગ મિસ્ટેક છે બાકી એલ આર અને સીઆર એક જ અરજી અમારી પાસે આવેલી હતી એલઆરની તે સિવાયનું અમે દરેક વિદ્યાર્થીઓના ક્વોલિફિકેશન અને તે લોકોના પાસ ન પાસના પર્સન્ટેજ અને તે લોકોને બાકીના ક્રાઇટેરિયા જોઈને અમે લોકોએ સિલેક્શન અમારે જે કરવાનું હોય છે પ્રિન્સિપાલ અમે કરેલું છે તેમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી કરવામાં આવેલો એના માટે અમે પછી વિચારશું ઇલેક્શન થયેલું છે ઇલેક્શનમાં વોટિંગ પણ થયેલું છે અને વોટિંગમાં કાઉન્ટિંગ થતાં તે વિદ્યાર્થી વિજેતા થયેલો છે વધારે વોટ મળવાથી બાકી એમાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત થયેલ નથી જે નિશ્ચિત સમયમાં જાહેરનામું બહાર પાડવાનું હોય એ નિશ્ચિત સમયમાં જાહેરનામું પાડ્યું નથી બીજું કે જે લોકોને બિનહરીફ ચૂંટાયા છે એમને અને સિલેક્શન કરેલા એ વચ્ચે કોઈ પણ ભેદ રાખ્યો નથી એટલે કે સિલેક્શન કરેલાને પણ બિનહરીફ જ જાહેર કર્યા છે બીજું કે ચૂંટણી જ્યારે અંદર જીએસની જનરલ સેક્રેટરીની ચૂંટણી યોજાઈ સિલેક્શન કરેલા અને બિનહરીફ ઉમેદવારોને ભેગા કરીને ત્યારે પ્રિન્સિપાલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે દર વર્ષે ટીવાય અને એલએલએમના વિદ્યાર્થીઓ જીએસ બને છે એટલે એફઆઈ અને એસવાયના જે ઉમેદવારો હતા એમને એમાં ઘણો લોસ રહ્યો એ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઉગ્ર આંદોલન કરી ચૂંટણી રદ કરવાની માંગ કરી આગામી દિવસોમાં જો ચૂંટણી રદ ન થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વલસાડ લો કોલેજના વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર આંદોલન કરશે અગિયાર તારીખે ચૂંટણી યોજવામાં આવી હતી તેમાં પ્રિન્સિપાલ દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે એસવાય અને ટીવાય અને એલએલએમ ના વિદ્યાર્થીઓને જ કહેવામાં આવ્યું હતું કે એ લોકો જીએસ માટે ઊભી રહી શકે છે ને એમાંથી જીએસ બનાવવામાં આવ્યું હતું ને હું પણ ઉમેદવાર હતી બટ ટીવાય અને એલએલએમમાંથી જ ઉમેદવાર ચૂંટવામાં આવ્યા હતા મારી સાથે અન્યાય થયો છે તે માટે ફરીથી ચૂંટણી થાય એની માંગણી કરું છું લોકશાહી ઢબે કરવામાં ન આવ્યું હતું આ ઇલેક્શન લોકશાહી ડબે હોય છે પણ પ્રિન્સિપલ દ્વારા અન્યાય કરવામાં આવ્યો હતો અમારી એ માંગ છે કે ચૂંટણી ફરીથી થવી જોઈએ